બીયા સ્ટુડન્ટ કેમ છો બધાને સારું આજે આપણે નીટ અને જનરલમાં દ્રવ્યની અવસ્થા નો ચેપ્ટર એની ફોર્મ્યુલાસ એન્ડ કન્સેપ્ટ આપણે જોશું હવે આપણે ખબર જ છે દ્રવ્ય એટલે શું અણુ પરમાણુ કે આયનનો બનેલો જથ્થો એને દ્રવ્ય કહેવાય આમ તો દ્રવ્યની પાંચ અવસ્થા છે પણ પૃથ્વી ઉપર મુખ્ય ત્રણ ઘન પ્રવાહી અને વાયુ ઘન એટલે સોલિડ પ્રવાહી લિક્વિડ અને વાયુ એટલે ગેસ ઘનની અંદર રહેલા કણો એકદમ નજીક નજીક હોય છે પ્રવાહીમાં કણ થોડા દૂર હોય વાયુમાં સૌથી વધારે દૂર હોય છે ઘનની અંદર ઘટક કણોની આંદોલન ગતિ થાય છે એટલે પોતાની જગ્યા ઉપર વાઇબ્રેશન કરતા હોય આંદોલન ગતિ કરે પ્રવાહીમાં ભ્રમણ ગતિ થાય છે અને વાયુમાં રેખીય ગતિ કરતા હોય છે ઘટક કણો પોતાના સ્થાન ઉપર કંપન કરે તો આંદોલન ગતિ ઘટક કણો એકબીજાની આસપાસ પરિભ્રમણ કરે તો ભ્રમણ ગતિ અને આ અણુઓ રેખીય ગતિ કરતા હોય છે કઈ ઘનને ચોક્કસ કદ હોય છે ચોક્કસ આકાર હોય છે અને નિશ્ચિત પૃષ્ઠ હોય છે સપાટી પૃષ્ઠ હોય છે પ્રવાહીમાં કદ નિશ્ચિત છે પણ આકાર નિશ્ચિત હોતો નથી પ્રવાહીને એક સપાટી મુક્ત એટલે પૃષ્ઠ હોય છે વાયુને કદ નિશ્ચિત ના હોય આકાર નિશ્ચિત ના હોય કે કોઈ પૃષ્ઠ હોતો નથી આની લાક્ષણિકતા છે હવે વાત કરીએ આપણે ઉર્જાની તો દ્રવ્યની ઘન પ્રવાહી અને વાયુમાં કઈ અવસ્થામાં ઉર્જા વધારે હોય તો કે ઘન અવસ્થામાં ઘટક કણોની ઉર્જા કરતા પ્રવાહીમાં વધારે હોય છે અને પ્રવાહી કરતા વાયુ અવસ્થામાં કારણ કે અહીંયા કણ બધા જોડાયેલા છે એટલે અહીંયા કણની ગતિ ઉર્જા ઓછી પ્રવાહીમાં થોડી વધારે અને વાયુમાં સૌથી વધારે હોય છે એટલે ઘન કરતા પ્રવાહી પ્રવાહી કરતા વાયુ અવસ્થામાં એની ઉર્જા વધારે હોય છે હવે આપણે આમાં થોડા એકમો જોઈએ કે ક્યારે કયો એકમ લેવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ અહીંયા ખાસ ધ્યાન આપજો બધા આપણે આખું ચેપ્ટર નથી ભણતા કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ મુખ્ય મુખ્ય બાબતો એક વાતાવરણ દબાણ એટલે 76 સેન્ટીમીટર થાય આમ છતાં આખું ચક્ર આવી જશે અને 760 મિલીમીટર એટલે કે 760 ટોર કહેવામાં આવે છે આ બધા શબ્દનો ઉપયોગ થાય છે હવે એક વાતાવરણ એટલે કે 101325 પાસ્કલ થશે અથવા તો 101325 પાસ્કલ એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય છે આપણે એને ટૂંકમાં 1.103 × 10⁵ પાસ્કલ કે 1. આ પોઈન્ટ અહીં લઈ ગયા એટલે 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ખાલી સરળતા ખાતર એક વાતાવરણ ગણતરીની સરળતા માટે 10⁵ પાસ્કલ અથવા તો 10⁵ ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર લેવામાં આવે છે હવે એક વાતાવરણ એટલે કે 1.013 bar થાય યસ એક વાતાવરણ એટલે એક બાર હોતું નથી એક્ઝેક્ટ એકચ્યુઅલી જોવો તો 1.013 bar થશે અને એક બાર એટલે કે 0.987 વાતાવરણ થશે
बराबर आ दबाणना એકમોની વાત થઈ। હવે આપણે લઈએ આ તો દબાણની વાત થઈ ને, હવે આપણે આગળ જઈએ તો સેલ્સિયસ અને કેલ્વિનનો સંબંધ ખબર જ છે। જો તમને સેલ્સિયસ તાપમાન આપેલું હોય અને કેલ્વિન મેળવવું હોય તો મેળવી શકાય। સેલ્સિયસ માં 273.15 ઉમેરી અથવા તો જો તમને કેલ્વિન આપેલું હોય અને સેલ્સિયસ મેળવવું હોય તો એમાંથી 273.15 બાદ કરીને મેળવી શકાય। બરાબર છે? એટલે સેલ્સિયસ માંથી કેલ્વિન કરવા હોય તો 273.15 ઉમેરવાનું, કેલ્વિન માંથી સેલ્સિયસ કરવા હોય તો 273.15 બાદ થશે। તો 0 સેલ્સિયસ એટલે કેટલું થશે વિચાર, 0 સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થાય? અહીં 0 મૂકી દે એટલે 273.15 બધાને ખબર જ છે, છતાં એકવાર કીધું 0 સેલ્સિયસ એટલે 273.15 કેલ્વિન। હવે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ લઈએ। ફેરનહીટ આપેલો હોય તો ડાયરેક્ટ સેલ્સિયસમાં ફેરવી શકાય, 5/9 ડિગ્રી ફેરનહીટ માઇનસ 32, ફેરનહીટમાંથી 32 બાદ કરી 5/9 વડે ગુણો એટલે આપણે સેલ્સિયસ તાપમાન આપે છે। હજી એક ચોખવટ કરો, સેલ્સિયસ હોય તો ડિગ્રી લખાય, ફેરનહીટ હોય તો ડિગ્રી લખાય, પણ કેલ્વિનમાં ડિગ્રી લખાતું નથી। કેલ્વિન માઇનસ ના હોય, 0 એ લિમિટ આવી ગઈ, જ્યારે ફેરનહીટ અને સેલ્સિયસ છે માઇનસમાં હોય છે। પછી કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ બે સમાન થાય? એક મસ્ત પોઈન્ટ છે, કયા તાપમાને સેલ્સિયસ, અહીંયા એક્સ લઈ લે 5/9, અહીંયા એક્સ માઇનસ 32 એટલે 9x 5x માઇનસ અહીં જશે ને પેલા તો 9x, આ બે સરખું જ્યારે એક્સ ધારી લીધું તો 160। હવે માઇનસ 160 ને અહીંયા રાખી લે, 9x માઇનસ 5x એક્સસાઇન એટલે 4x બરાબર, તો એક્સ છે 4 વડે ભાંગો એટલે માઇનસ 40, એટલે માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ બરાબર માઇનસ 40 ડિગ્રી ફેરનહીટ હોય છે। આવી બધી ગણતરીઓ કરવાની। હવે આપણે છોકરો બોઇલનો નિયમ જોઈએ। બોઇલ વૈજ્ઞાનિક છે રોબર્ટ બોઇલ, તો પેલા આપણે બોઇલનો નિયમ લઈએ। અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ કણ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તાપમાન અચળ, વાયુનો જથ્થો અચળ, ત્યારે V ચલે છે 1/P, ચલન દૂર કરતા V બરાબર K/P, તો અહીં PV બરાબર K થશે એટલે દબાણ અચળ, સોરી તાપમાન અચળ, વાયુનો જથ્થો અચળ, ત્યારે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આવો મળે। ધારો કે કોઈ એક વસ્તુ પરિસ્થિતિમાં દબાણ P1, કદ V1, તો અચળ K, બીજી સ્થિતિમાં દબાણ P2, કદ V2, તો K થાય, તો P1 V1 બરાબર P2 V2 થશે, P1 V1 બરાબર P2 V2 થશે। હવે આપણે P વિરુદ્ધ 1/N નો 1/V નો આલેખ લઈએ। આ સૂત્રનો ફાયદો એ છે કે આ 4 માંથી 3 વસ્તુ આપેલી હોય તો 4થી માપી શકાય છે,
અલાને આલેખ વાળા ક્વેશ્ચન પૂછાય છે p વિરુદ્ધ v નો p વિરુદ્ધ 1/v નો આલેખ નીચેના પૈકી કયો થશે તો અહીં p વિરુદ્ધ 1/v લઈએ ત્યારે સરેખ મળે છે એ કઈ રીતે કહો સૂત્ર છે p બરાબર k/v k તો અચળ છે दबाण ने कर व्यस्त प्रमाण में आम समझा से 1/v × k बस लाया p से आया लिखो 1/v आया लिखो अब 1/v बढ़े छे એનો મતલબ કદ ઘટે છે સમજાય છે 1/v વધે છે નો મતલબ અંશ કરતા છેદ નાનો થતો જાય तो जा मूल्य वत्तू जन हम 1/v वधे એટલે દબાણ એટલે કદ ઘટે એટલે દબાણ વધે વ્યસ્ત એટલે આલેખ સુરેખ અને વધતો મળશે આ બધું વિચારવાનું હોય એક ને એક સૂત્ર ઉપરથી બધું ફેરવીને પૂછાશે બુક બાર નું કઈ હોતું નથી પણ સ્ટેપ સ્ટેપ ટ્વિસ્ટ કરીને પૂછેલું હોય છે હવે pv વિરુદ્ધ p નો આલેખ લઈએ બોયલના નિયમ માટે दबाण ने कद नो गुणाकार y अक्ष ऊपर दबाण x अक्ष ऊपर ત્યારે એક સુરેખ મળશે કા હમણાં આપણે જોઈ ગયા pv બરાબર k અચળ હોય તાપમાન અચળ જથ્થો અચળ એટલે આ બે નો ગુણાકાર અચળ રહેશે દબાણ એક વાતાવરણ હતું ત્યારે કદ 2 તો 2 આવે ચલો 10 દબાણ 2 ત્યારે કદ 5 તો 5 2 10 अचार थाई तो अड़े दस तो पी ने बी नो गुणाकार तो अचल रहेशे ने कारण के दबाण वधशे तो सामे कद घटशे पई बे नो गुणाकार तो अचल रहेशे एटले आलेख सुरेख अने स्ट्रेट मळशे आ रीते बुद्धि नो उपयोग करवानो होय के पी ने बी नो गुणाकार अचल छे एटले दबाण वधतुं जाय छे तो कद घटतुं जाय पण ई बे नो जे गुणाकार छे ई कोन्स्टन्ट रहेशे એ PV વાળો આલેખ સુરેખ મળશે નેક્સ્ટ V વિરુદ્ધ P નો આલેખ લઈએ V વિરુદ્ધ P નો આલેખ એટલે કે કદ વિરુદ્ધ દબાણ નો આલેખ અહીંયા કદ લઈએ અહીંયા દબાણ લઈએ તો વિચાર દબાણ વધે તો કદ ઘટે दबाण વધતું જશે એટલે કદ ઘટતું જશે તો આલેખ વક્ર મળશે હવે આપણે હવામાં અત્યારે દબાણ હોય છે પ્રેશર અને એક વાતાવરણ જેટલું આપણે લઈએ છીએ પૃથ્વીની સપાટી પણ જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ દબાણ ઘટતું જાય એટલે વાયુનું દબાણ મતલબ કે હવાનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે તો પૃથ્વીની સપાટી પર દબાણ એક વાતાવરણ હોય પણ હિલ સ્ટેશન ઉપર આ એક વાતાવરણ કરતા ઓછું તો ઘનતા વાયુની ઘટે એટલે વાયુનું દબાણ ઘટે તો આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે પર્વતારોહકો તેની સાથે ઓક્સિજનના બાટલા સાથે લઈ જાય છે જેથી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી પછી આપણે ચાર્લ્સનો નિયમ છે ચોક્કસ દળ ધરાવતા બોઇલ પછી કોણ હતો ચાર્લ્સ નિયત જથ્થો ચથો નિશ્ચિત હોય વાયુનું અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું અચળ દબાણ દબાણ પણ અચળ વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના
સમપ્રમાણમાં હોય છે. નિશ્ચિત જથ્થાના વાયુનું અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે T, જથ્થો અચળ, દબાણ અચળ, એટલે V ચલે છે T થશે. તો આપણે ખબર છે શિરોંશ તાપમાને વાયુનું કદ V ઝીરો હોય, તો એક અંશ તાપમાનમાં વધારો થાય તો એક ગુણ્યા એક ના છેદમાં 273, એટલે V ઝીરો અંશ, એટલે ઝીરો અંશ તાપમાને કદ V ઝીરો છે. એક અંશ તાપમાન વધારે તો ઓરિજિનલ કદ હોય એના 1/273 માં ભાગ જેટલો વધારો થાય છે. એવું ચાલશે કીધું તું. તો ધારો કે T અંશ તાપમાન વધારીએ તો V0 ઇન્ટુ T અપોન 273, તો VT, T અંશ તાપમાને કદ કેટલું? તો કે V0 પ્લસ V0 ઇન્ટુ T અપોન 273. આમાંથી V0 સામાન્ય કાઢીએ તો 1 + T / 273 થાય. તો VT અપોન V0 લઈને અહીં 273 પ્લસ T અપોન 273, એટલે ઉપર તાપમાન આ 0 અંશનું કેલ્વિન અને ઓલું T અંશનું કેલ્વિન, એમ આ TT અને T0. તો આના ઉપરથી સાબિત થયું કે V ચલે છે T, એટલે V બરાબર KT, એટલે V અપોન T બરાબર K થશે. આ V0 એટલે 0 અંશ તાપમાને કદ. હવે તાપમાનમાં એક અંશનો વધારો થાય એટલે ઓરિજિનલ કદ હોય 0 અંશે એના 1/273 ભાગ જેટલો વધારો થાય. તો T અંશે કેટલો? તો કે T ગુણ્યા V0 ના છેદમાં 1 અંશે આટલો. તો T એ T વડે ગુણી નાખ્યું. તો T અંશ તાપમાને કદ V0 પ્લસ, એટલે V0 તો હતું જ, એમાં આટલો વધારો થયો તેના ઉપરથી સાબિત થયું. પછી V1 / T1 બરાબર T1 / T2 મળે છે. તો આ સૂત્રનો ફાયદો એ છે, આમ પણ હોય V1 / T2, આ અહીંયા જાય ને V1 / T2, તો T1 / V2 થશે. આ ચારમાંથી ત્રણ પદ આપેલો હોય તો ચોથો માપી શકાય છે. હવે ચાર્લ્સના નિયમ આધારિત દાખલાઓ લઈએ, આલેખ લઈએ પહેલા. તો V વિરુદ્ધ T નો આલેખ લઈએ. અહીંયા તાપમાન છે સેલ્સિયસમાં ને કેલ્વિનમાં લેવાનું. V ચલે છે T, તો V બરાબર T, એટલે કદ તાપમાનના સમપ્રમાણમાં છે. હવે વિચારીને આલેખનો જવાબ પણ, તો ચાર્લ્સના નિયમ મુજબ V વિરુદ્ધ T નો આલેખ સુરેખ અને વધતો મળશે. કારણ કે તાપમાન વધે તો કદ વધે, તાપમાન વધતા કદમાં વધારો થાય છે. હવે V વિરુદ્ધ 1/T નો આલેખ લઈએ, તો અહીંયા V છે અને અહીંયા 1/T છે. 1/T વધે છે હમણાં કીધું, એટલે T ઘટે છે. આમ જાવે 1/T વધે છે એટલે T ઘટે છે. T ઘટે એટલે V ઘટે, સૂત્રમાં જવાનું, એટલે આલેખ સુરેખ અને ઘટતો મળશે. યસ, આવું બધું સૂત્ર આવડવા જોઈએ તો આલેખવાળા પ્રશ્નોના જવાબ આપી શકાય છે છોકરાઓ. હવે આપણે કદ વિરુદ્ધ સેલ્સિયસ તાપમાનનો આલેખ લઈએ. ચાર્લ્સનો પ્રયોગ છે. ચાર્લ્સે વાયુ પ્રયોગ કર્યો કે જ્યારે કોઈ વાયુનું તાપમાન ઘટાડતા જઈએ તેનું કદ ઘટતું જાય છે. પછી એ વાયુ પ્રવાહીમાં ફેરવાઈ જશે. આપણે ધારી લઈએ, ધારો કે અહીંયા સુધી વાયુ છે, અહીંયા સુધી તો બિંદુ મળી જાય. ભાઈ વધારે નીચા તાપમાને વાયુ વાયુ રહેતો નથી, પ્રવાહી બની જ જાય છે. પછી ચાલશે ધારી લીધું કે ધારો કે પછી વાયુ છે, આ બધા બિંદુને લંબાવતા તે દર વખતે -273.5
15 સેલ્સિયસે છેદે છે, એના ઉપર નવો માપક્રમ રચાયો, જેને આપણે કેલ્વિન માપક્રમ કહીએ છીએ. એટલે કોઈ પણ વાયુ માટે કદ વિરુદ્ધ સેલ્સિયસ તાપમાનનો આલેખ દોરીએ તો એ આલેખ -273.15 સેલ્સિયસ શોધે, એનું કેલ્વિન તાપમાન કહેવામાં આવે છે. હવે આપણે લોગ વાળો આલેખ લઈએ તો આવી બરાબર કેટી છે, બરાબર ચલો બે સાઈડ લોગ લાગુ પાડી દે. તો લોગ V બરાબર લોગ K પ્લસ લોગ T થશે. સીધે એકાનું સૂત્ર Y બરાબર MX પ્લસ C RC અને MX એટલે Y અક્ષ ઉપર લોગ V આવશે, X અક્ષ ઉપર લોગ T આવશે. તો આ જે આલેખ છે એ દેખીતી વાત છે, તાપમાન વધે એટલે કદ વધે, આલેખ સુરેખને વધતો જ મળશે અને એના પરથી ઢાળ આવશે. એ અચળાંક સી છે, કેટલો લોગ કે જેટલો થશે. હવે આપણે લોગ વી અપોન ટી વિરુદ્ધ ટી નો આલેખ લઈએ. વી અપોન ટી વિરુદ્ધ ટી નો આલેખ, હા વી અપોન ટી વિરુદ્ધ ટી નો આલેખ. હવે વિચારો કેવો આવશે. આપણે વી બરાબર કે ટી છે તો હમણાં કીધું વી અપોન ટી બરાબર કે કોન્સ્ટન્ટ હોય, જ્યાં સુધી દબાણ અચળ, વાયુનો જથ્થો અચળ, એટલે વી અપોન ટી નો ગુણોત્તર અચળ રહેશે. કદ 10 લીટર હતું ત્યારે તાપમાન 100 કેલ્વિન, તાપમાન 200 થાય તો 20 થાય ને ડબલ, આનો ભાગાકાર 0.1 જ રહેશે, અહીં 0.1 એટલે કોન્સ્ટન્ટ રહેશે. તાપમાન વધે છે સામે કદ વધે પણ એનો ભાગાકાર અચળ રહેશે, વી અપોન ટી પણ તાપમાન વધે સામે કદે વધે એનો ભાગાકાર અચળ રહેશે. એમાંથી મેં જોઈને કીધું કે આલેખ સ્ટ્રીટ મળે છે છોકરાઓ. હવે દબાણ અને નિરપેક્ષ તાપમાનનો સંબંધ પૂછ્યા. દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ લઈએ. અને ટી એનો સંબંધ લઈએ દબાણ અને તાપમાનનો, પ્રેશર ટેમ્પરેચર અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિન ના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે પી ચલે છે ટી, ચલન દૂર કરો એટલે પી બરાબર કે ટી, તો પી અપોન ટી બરાબર કે થશે. તો આના માટે પણ એક નિયમ છે કે 0 સેલ્સિયસ તાપમાને દબાણ પી 0 હોય. હવે એક અંશ જેટલો વધારો કરીએ તો પી 0 ઇન્ટુ 1/273 જેટલું દબાણ વધે. તો ટી અંશ તાપમાનમાં વધારો કરીએ તો પી ટી કેટલું, તો કે પી 0 પ્લસ પી 0 ઇન્ટુ ટી અપન 273 થાય. આમાંથી પી 0 સામાન્ય તો 1 + ટી અપન 273, તો પી ટી ના છેદમાં પી 0 બરાબર 273 + ટી અપન 273, એટલે કે આ તાપમાન કેલ્વિનમાં, ટી અન સેલ્સિયસમાં આ તાપમાન કેલ્વિનમાં, 0 અન સેલ્સિયસમાં. એના ઉપરથી તો પી ચલે છે ટી આવ્યું,
અને એના ઉપરથી દાખલા માટે જરૂરી સૂત્ર આવ્યા કે P1 upon T1 બરાબર P2 upon T2 એટલે P બરાબર KT છે અને P upon T બરાબર KA છે તો P1 upon T1 બરાબર K P2 upon T2 બરાબર K એટલે આ સૂત્ર એ P1 upon T1 બરાબર P2 upon T2 આના ઉપરથી પણ દાખલાઓ હોય છે હવે આપણે P વિરુદ્ધ T નો આલેખ દોરીએ તો શું થશે દબાણ વિરુદ્ધ તાપમાન નો આલેખ નિરપેક્ષ એટલે કેલ્વિન તાપમાન નિરપેક્ષ તાપમાન કો આના ઉપરથી જવાબ આપવાનો તાપમાન વધે દબાણ વધે આલેખ સુરેખ અને વધતો હશે પણ જો ફેરવી નાખે પી વિરુદ્ધ 1/T નો આલેખ કઈ ભૂલ નહીં કરવાની 1/T વધે છે પણ ટી ઘટે છે અને ટી ઘટે તો દબાણ ઘટે આલેખ સુરેખ અને ઘટતો મળશે હવે આપણે એનો લોગ વાળો આલેખ લઈએ તમને સમજાશે લોગ હમણાં બતાવ્યું લોગ પી વિરુદ્ધ લોગ ટી નો આલેખ તો આનો લોગરીધમ લઈ લેવાનો લોગ પી લોગ કે ગુણાકાર એટલે પ્લસ લોગ ટી આ વાય બરાબર એમએક્સ પ્લસ સી લઈએ એટલે વાય અક્ષ ઉપર લોગ પી આવે એક્સ અક્ષ ઉપર લોગ ટી આવે તો તાપમાન વધે છે એટલે લોગ ટી વધે લોગ બે ની કિંમત ચલો લોગ 100 ની કિંમત લ્યો ને તો 2 આવશે લોગ 200 લઈએ તો ડબલ થશે તાપમાન વધ્યું લોગ પી વધે ત્યારે પી વિરુદ્ધ ટી જેવો જ મળશે અને આલેખ અહીંથી સ્ટાર્ટ નહીં થાય અહીંથી સ્ટાર્ટ થાય અને આંતરછેદન છે એ લોગ કી આપશે ઓલો આલેખ છે અહીંથી સ્ટાર્ટ થાય અહીંયા આંતરછેદન આવે લોગ કી આપે છે સી આંતરછેદન પી વિરુદ્ધ ટી ના 0 થી સ્ટાર્ટ થાય લોગ પી વિરુદ્ધ લોગ પી માં અહીંથી સ્ટાર્ટ થાય આંતરછેદન લોગ કી આપશે આ ભૂલ નહીં કરતા હવે પી અપોન ટી વિરુદ્ધ ટી નો આલેખ પી અપોન ટી વિરુદ્ધ ટી નો આલેખ લઈએ તો એ સીધો સુરેખ મળે છે તાપમાન વધતું જાય તાપમાન વધતું જાય છે અહીંયા પી અપોન ટી વિરુદ્ધ કે નો આલેખ છે ને તો તાપમાન વધે છે તો સામે દબાણ વધે ને એટલે પી અપોન ટી નો ભાગાકાર અચળ રહેશે ધારો કે 100 કેલ્વિન એક વાતાવરણ તો 200 કેલ્વિન એ બે વાતાવરણ હોય એટલે ભાગાકાર તો 1/100 જ રહેશે એટલે કોન્સ્ટન્ટ એટલે વેલ્યુ કે છે કે અચળ રહેશે આવો બહુ બુદ્ધિનો ઉપયોગ કરી આલેખના પ્રશ્નના જવાબ આપવાના હોય છે હવે આપણે છોકરા ખબર છે આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆઈટી છે આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆઈટી PV is equal to NIT જેમાં P1 V1 upon T1 બરાબર એના ઉપરથી P2 V2 upon T2 થઈ શકે છે
આ આદર્શ વાયુ સમીકરણ છે એના ઉપરથી આ સૂત્ર તારવ્યું છે P1V1/T1 P2V2/T2. હવે આ સૂત્ર ક્યારે લાગુ પડે? આ છ માંથી પાંચ પદ આપેલા છઠ્ઠું મળી જાય, અહીંયા પાંચ માંથી ચાર આપેલા હોય તો પાંચમું મળી જાય. હવે PV=nRT માં n મોલ બરાબર વજનના છેદમાં અણુભાર લઈએ તો W ના છેદમાં mRT થશે. હવે તો P બરાબર WRT ના છેદમાં mv થશે. દળના છેદમાં કદ એટલે ઘનતા થાય તો P બરાબર DRT/m થાય. તો ઘનતાનું સૂત્ર મળે ઘનતા બરાબર DPm/RT થશે. બરાબર, તો આના માટે આપણે વાયુની ઘનતા માપી શકાય છે. હવે બધાને ખબર છે STP એટલે શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, STP એટલે 0°C, મતલબ 273.15 કેલ્વિન, અને દબાણ 1 વાતાવરણ હોય તો એને STP કહેવામાં આવે છે. અથવા તો તાપમાન 0°C, 273.15 કેલ્વિન અને દબાણ 1 bar તો પણ STP કહેવાય છે. હવે STP એ તાપમાન 273.15 કેલ્વિન અને દબાણ 1 વાતાવરણ હોય તો 1 મોલ વાયુનું કદ 22.41 એટલે કે 22.4 લિટર પ્રતિ મોલ લેવામાં આવે છે. પરંતુ STP એ તાપમાન 273.15 અને દબાણ 1 bar હોય તો 1 મોલ નું કદ 22.7 લિટર પ્રતિ મોલ લેવામાં આવે છે. હવે આ સમજાઈ ગયું? STP એ દબાણ 1 bar અને તાપમાન આટલું હોય તો કદ 22.7, બોલું 22.4 લિટર. હવે SATP જે આપણી બુકમાં નથી પણ છતાંય કદાચ પૂછાય તો SATP, સ્ટાન્ડર્ડ એમ્બિડેન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સ્ટાન્ડર્ડ એમ્બિડેન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સ્ટાન્ડર્ડ એમ્બિડેન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહેવાય છે SATP. એટલે એમાં તાપમાન 25° લેવાનું હોય છે, 298.15 કેલ્વિન અને દબાણ 1 વાતાવરણ. તાપમાન 25°C એટલે કે 273.15 કેલ્વિન અને દબાણ 1 વાતાવરણ લેવાનું હોય છે. અથવા તો તાપમાન 25°C, 273.15 કેલ્વિન અને દબાણ 1 bar હોય, 1 bar તો એટલે 10^5 પાસ્કલ, ચલો 10^5 પાસ્કલ લઈએ તો કદ કેટલું થશે? 24.4 લિટર લેવાનું. SATP એ 1 મોલ વાયુનું કદ 24.4 લિટર લેવાય છે એમાં આ કન્ડિશન. હવે તાપમાન 25°C અને દબાણ 1 bar હોય તો 1 મોલ વાયુનું કદ 24.4 ની બદલે 24.7
27 નહીં 24.4 નહીં 24.7 લીટર લેવામાં આવે છે પ્રતિ મોલ. જોઈએ એક વખત તો હવે આપણે વાયુ અચળાંક આર ના મૂલ્ય લઈએ છીએ અને એના એકમોની ખાસ જરૂર પડે છે. તો ક્યારે કયો એકમ વાપરવો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આખા ચેપ્ટરના જે કન્સેપ્ટ છે એ ક્લિયર કરીએ છીએ. વાયુ અચળાંક આર છે તો આરના મૂલ્ય અને તેના એકમો ખાસ યાદ રાખવા જોઈએ, તો દાખલો ગણવામાં ભૂલ ના થાય. હવે 0.0 આરનું મૂલ્ય હોય 0.0821 તો એકમ વાતાવરણ ઇન્ટુ લીટર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન હોય છે. હવે આરનું મૂલ્ય તમે 82.1 લઈ લ્યો તો ઉપર વાતાવરણ લીટર વાળું પદ છે એ સેન્ટીમીટર ઘન થઈ જાય. સેન્ટીમીટર ઘન પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન થશે. આરની કિંમત 8.314 × 10⁻⁷ લઈએ તો અંશ છે અર્ગ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન થશે. ખાલી 8.314 લઈશ તો એ જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન હોય છે. જે વધારે ઉપયોગી છે એ બધા લેખા અને અથવામાં કિલો પાસ્કલ પણ કહેવાય. કિલો પાસ્કલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન કે કિલો પાસ્કલ ડેસીમીટર ઘન સુધી તમારા કિલો પાસ્કલમાં ડેસીમીટર ઘન એટલે લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ થશે. હવે 1.987 લીધું હોય તો કેલરી આવે. કેલરી પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન એને હજારે ભાંગી નાખો તો 10⁻³ કિલો કેલરી પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન થશે. આ થયા આપણા આરના એકમો. હવે આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લઈએ. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એની શરત છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. જ્યારે બે કરતા વધારે વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય ત્યારે વાયુ મિશ્રણનું કુલ દબાણ તેમાં રહેલા બધા જ વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. હવે શરત એટલે કે આપણે એમોનિયા વાયુ લઈએ અને HCl વાયુ પાત્રમાં લઈએ તો એ ન ચાલે. એમોનિયમ ક્લોરાઇડમાં ફેરવાય છે એટલે આના માટે આવા વિસ્તાર માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ નહીં પડે. હવે CO2 વાયુ અને હિલિયમ વાયુ મિશ્ર કરું તો લાગુ પડે કારણ કે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. તો એ મિશ્રણનું કુલ દબાણ કેટલું? તો કે એમાં જેટલા વાયુ હોય એ બધાના આંશિક દબાણના સરવાળા જેટલું. આ ખાસ યાદ રાખજો, જે બે વાયુ એકબીજામાં પ્રક્રિયા કરતા હોય તો લાગુ ન પડે. હવે આપણે કુલ દબાણ આપેલું હોય, ધારો કે પાત્રમાં ત્રણ વાયુ છે
वायु एक, वायु बे अने वायु तम अने मोलंस एक्स ए अने एक्स बी अने आना धारो के एक्स सी छे तो अने कुल दबाण एटले पी टोटल तो एनु आंशिक दबाण एटले एना मोलंस गुणिया कुल दबाण बी नु आंशिक दबाण मेळवू होय तो बीना मोलंस गुणिया कुल दबाण वायु सी नु आंशिक दबाण मेळवू होय आ ત્રણ તો સીના મોલન્સ ગુણ્યા કુલ દબાણ ઉપરથી મેળવી શકાય છે. હવે આપણે ગ્રેહામનો વાયુ પ્રસરણ વેગનો નિયમ, વૈજ્ઞાનિક ગ્રેહામ છે એણે વાયુ પ્રસરણ વેગનો નિયમ આપેલો. ગ્રેહામ નો વાયુ પ્રસરણ વેગનો નિયમ ધ્યાન આપજો. ગ્રેહામે એવું કીધું કે વાયુનો પ્રસરણ વેગ એ વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે વાયુની ઘનતા જેટલી વધારે એનો પ્રસરણ પામવાનો વેગ ઓછો. એટલે વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ પ્રસરણ વેગ, વાયુનો પ્રસરણ વેગ એટલે શું? પહેલા તો એ વાત કરીએ, વાયુ છે કઈ અંતર તો ન કાપે, એકમ સમયમાં વાયુએ કાપેલું કદ એટલે v / t એને પ્રસરણ વેગ કહેવાય. કારણ કે વાયુ જ્યારે પ્રસરે એટલે આખા પાત્રને રોકીને ગતિ કરશે. એટલે વાયુએ કાપેલું અંતર ન આવે, વાયુએ કાપેલું કદ આવે એકમ સમયમાં. તો એ વાયુ કેટલું કદ કાપે તો એનો આધાર એની ઘનતા ઉપર હોય, ઘનતાનો આધાર એના અણુભાર ઉપર હોય. એટલે જેનો અણુભાર વધારે એની ઘનતા વધારે, તો એનું પ્રસરણ ધીમેથી થશે. એક ઉદાહરણ, હાઇડ્રોજનનો અણુભાર 2 ગ્રામ પ્રતિ મોલ, હિલિયમનો 4, ઓક્સિજનનો 32, આ ત્રણેયને એક સાથે છોડીએ તો હાઇડ્રોજન સળસળાટ ગતિ કરતો હશે, હિલિયમ એનાથી ઓછી અને ઓક્સિજન સાવ ઓછો ધીમેથી ગતિ કરશે. તેના પછી ગ્રેહામે કીધું કે પહેલા વાયુનો પ્રસરણ વેગ આર વન, ઘનતા ડી વન, બીજાનો પ્રસરણ વેગ આર ટુ અને ઘનતા ડી ટુ. તો આર વન ના છેદમાં આર ટુ બરાબર, અહીં ચલન દૂર કરીએ તો કે કે અહીં કે અપોન અંડરરૂટ ડી વન, કે અપોન અંડરરૂટ ડી ટુ, તો છેદનો છેદ અંશમાં જાય તો ડી ટુ અપોન ડી વન થાય. એટલે આર વન અપોન આર ટુ બરાબર અંડર રૂટ. એટલે બે વાયુના ઘનતાઓ જાણતા હોય અને કોઈ એકનો પ્રસરણ વેગ જાણતા હોય, ટૂંકમાં આ ચાર માંથી ત્રણ આપેલું હોય તો મળી જાય. હવે ઘનતા અણુભારના સમપ્રમાણમાં એટલે ડી ટુ અપોન ડી વન ની જગ્યાએ એમ ટુ અપોન એમ વન પણ લખી શકાય. હવે જુદા જુદા દબાણે સરખામણી કરતા હોય તો આ ખાસ શીખવા જેવું છે. જુદા જુદા દબાણ પ્રસરણ વેગની સરખામણી કરતા હોય તો ત્યારે પી વન અપોન પી ટુ અંડર રૂટ એમ ટુ અપોન એમ વન થશે. આપણી બુકમાં નથી, ધ્યાન આપજો. હવે જુદા જુદા તાપમાન, યસ, આ સૂત્રમાં શું છે? તાપમાન સમાન દબાણ સમાન ત્યારે આ સૂત્ર છે. દબાણ બદલી ગયું આર વન ને આર ટુ વાયુનું તો આ સૂત્ર આવશે. આ શોર્ટકટ છે. તો જુદા જુદા તાપમાને પ્રસરણ વેગ આર વન અપોન આર ટુ, તો ટી વન ઇન ટુ એમ ટુ, તો હવે છેદમાં શું બોલો, ટી ટુ ઇન ટુ એમ વન થશે.
वन એટલે પહેલો વાયુ અને ટુ એટલે બીજો વાયુ થશે। આ રીતે આપણે એની સરખામણી કરી શકીએ છીએ। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જશું। આજે સુધી રાખીએ। જય હિન્દ, બાય।